आपको स्वागत है। वीडियो मित्रों आज आप सब करवा जा रहे हैं स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश के जेमा ग्रामर का टॉपिक એટલે કે ગ્રામર નો ટોપિક ક્રમ નંબર છે 7 એનું નામ છે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન। ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે શું તો કે તુલનાની કક્ષાઓ। તુલનાની કક્ષાઓ એટલે કે આપણે કોઈ પણ બે વસ્તુની સરખામણી કરવી હોય એક વ્યક્તિ હોય તો એની સરખામણી ન થાય નિકો કે કોઈ ગ્રામ હોય રામભાઈ તો રામભાઈ કેવા છે ઈ ન કહી શકાય પણ એની સાથે બીજા એક રાજુભાઈ હોય તો આપણે કહી શકીએ કે રામભાઈ હોશિયાર છે રાજુભાઈ છે ઈ ઊંચા છે આ છે ઈ સૂત્ર વધુ બોલી શકે છે આ છે વધુ બોલી શકતા નથી બરાબર છે તો એની કમ્પેરિઝન ક્યારે થઈ શકે બીજા બે વસ્તુ હોય ત્યારે અથવા તો બે કરતા વધારે હોય ત્યારે એ કહેવાનો મતલબ એ છે કે એક વ્યક્તિ હોય તો એ કમ્પેરિઝન સરખામણી થાય નહીં એની તુલના કરી શકાય નહીં તો અહીંયા આપણે શું ભણવું છે તો કે એક વસ્તુ બીજી વસ્તુની સરખામણીમાં કેવી છે ઊંચી છે નબળી છે નીચી છે તો કે સમથી સરખા સમકક્ષ એટલે સરખી છે તો એ વસ્તુ જોવાની છે એ જ્યારે પણ વાક્ય ભૂલ હોય ત્યારે આપણે કેનો ઉપયોગ કરવો પડે તો કે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન તુલનાની કક્ષાઓ બે વસ્તુની સરખામણી કરવાની હોય બે સ્ટુડન્ટની સરખામણી કરવાની હોય તો કે ભાઈ કરણ નામનો વિદ્યાર્થી તો કે ભાઈ પ્રિયંક પ્રિયંક નામનો વિદ્યાર્થી કરતા જેટલો હોશિયાર છે કરણ એ પ્રિયંક જેટલો હોશિયાર છે કરણ એ પ્રિયંક કરતા ઊંચો છે કરણ એ પ્રિયંક કરતા નીચો છે તો કોઈ પણ વસ્તુ જ્યારે સરખામણી કરવી હોય બરાબર છે ત્યારે કેનો ઉપયોગ થાય ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઇંગ્લિશમાં જ્યારે આપણે બોલવું હોય તો એની આનો ઉપયોગ કરીને આપણે બોલી શકીએ તો એ અલગ અલગ પ્રકારની ટોટલ ત્રણ ડિગ્રી અહીંયા આપેલી છે કેવી છે તો કે કેવી છે પોઝિટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રી એટલે કે તો કે સમાનતા દર્શાવે આપણે એમ કહી કે ચા એ કોફી જેટલી ગરમ છે જેટલી ચા ગરમ છે એટલી જ કોફી ગરમ છે બરાબર તો ઈ કહેવા માટે કેનો ઉપયોગ કરી શકાય પોઝિટિવ ડિગ્રી સમાનતા કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી કોઈ ઠંડું નથી કે કોઈ ગરમ નથી બંને સરખું જ છે એવું સમાન દર્શાવવું ત્યારે કેનો ઉપયોગ થાય સમાનતા દર્શાવે એટલે પોઝિટિવ ડિગ્રી નો પછી બીજું છે કોમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શાવે આપણે કહી કે આ મોબાઈલ છે એ કરતા મોબાઈલ છે ઈ બી મોબાઈલ કરતા સારો છે તો એ મોબાઈલ છે બી કરતા સારો છે રાજુ છે ઈ કરણ કરતા હોશિયાર છે એટલે રાજુ ઇઝ ક્લેવર ધેન કોના રાજુ બરાબર છે તો ઈ એક છે બીજા કરતા હોશિયાર છે ચડિયાતો છે ઊંચા નીચો છે એવું દર્શાવવા માટે વધુ ગુણ હોવો ઓછો ગુણ હોવો ઈ બધું દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય કમ્પેરેટિવ ડિગ્રી નો ઉપયોગ થાય એટલે અધિકતા દર્શક ડિગ્રી થઈ છે એટલે છે કમ્પેરેટિવ ડિગ્રી। એક વસ્તુ છે બીજી કર વસ્તુ કરતા ઓછી હશે નીચે હશે વધુ હશે કે બીજું કઈ પણ પરિસ્થિતિ હશે ત્યારે કેનો ઉપયોગ થાય અધિકતા દર્શક એટલે ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક જેટલી વસ્તુ છે એમાંથી બધામાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ વસ્તુ છે આખા ક્લાસમાંથી હોશિયાર હોશિયાર આ જ વ્યક્તિ છે બધી નદીઓમાંથી ઊંચામાં મોટા મોટી નદી તો કે આ છે પવિત્ર નદી આ છે આખા દુનિયાના બધામાં સ્ટેડિયમમાંથી મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ તો કે આ છે જેની શ્રેષ્ઠ વસ્તુ બતાવી છે કે કેનો ઉપયોગ થાય સુપરલેટિવ ડિગ્રી નો પણ એ અત્યારે આપણે ભણવાની નથી અત્યારે આપણે કઈ અભ્યાસક્રમમાંથી આ બે જ ડિગ્રી એટલે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી આ બે જ આપણે ભણવાનો છે અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ સમાનતા ડિગ્રી એટલે કે પોઝિટિવ ડિગ્રી થી કે જેમાં શું છે સમાનતા દર્શાવે છે કે કોઈ પ્રકારનું ઊંચ નીચ વધુ ઓછું કાય કરવાનું નથી બને સરખું હશે તો જોઈએ પોઝિટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રી શું છે તો કે સમાનતા અને સરખામણી દર્શાવે છે જે આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને બધા ખ્યાલ આવશે તો કે ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ જેટલો અહેમદ હોશિયાર છે એટલો જ હોશિયાર કોણ છે ઇબ્રાહિમ ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ જેટલો ઇબ્રાહિમ જેટલો હોશિયાર છે બરાબર અહેમદ કેટલો હોશિયાર છે એટલો ઇબ્રાહિમ હોશિયાર છે એટલે કે બંને સરખા છે કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી પછી બીજું કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન એટલે કે કેતન જેટલો સ્ટ્રોંગ સ્ટ્રોંગ છે કિરીટ પણ એટલો જ સ્ટ્રોંગ છે બંને સરખા છે કોઈ વીક નથી કે કોઈ વધારે પડતો સ્ટ્રોંગ નથી કેતન જેટલો સ્ટ્રોંગ છે એટલો જ કિરીટ છે સ્ટ્રોંગ છે ના પછી પાટણ ઇઝ એઝ હોટ એઝ કલર બરાબર છે કલર જેવું
ગરમ સીટી છે એવું જ પાટણ પણ ગરમ સીટી છે બંને સરખા ગરમ સીટી છે કોઈ વધારે પડતું ઠંડુ તો કોઈ ગરમ નથી બંને સરખા જો બધી જગ્યાએ આપણે સમાનતા દર્શાવીએ છીએ પછી આઈ એમ યસ સ્ટોરેજ આનંદ તો કે આનંદ જેટલો ઊંચો છે એટલો હું પણ એની સાથે એટલો ઊંચો છું બેની હાઈટ કેવી છે સરખી યસ સ્ટોરેજ એટલે બંને સરખા અને અહીંયા બધી જગ્યાએ શું આવશે સરખા યસ યસ ક્લેવરેસ્ટ યસ સ્ટ્રોંગેસ્ટ મેઇન શબ્દ શું આવશે અહીંયા એઝ બંને પદ શું છે યસ પછી માય હાઉસ ઇઝ યસ બી યસ યોર હાઉસ તો કે તારું ઘર જેટલું મોટું છે એટલું જ મારું ઘર પણ મોટું છે બંનેના ઘર સરખા મોટા છે કોઈ વધારે ઊંચું નીચું નાનું એવું કંઈ નથી માય હાઉસ ઇઝ યસ બી યસ યોર હાઉસ જો તારું ઘર મોટું છે મારું ઘર પણ એટલું જ મોટું છે એટલે સમાનતા દર્શાવે છે પ્રિયા ઇઝ એઝ વાઇઝ એઝ પ્રાચી જેવી પ્રાચી જેટલી ડાયક અને ડાહક ડાહક છે એવું જ ડાહક ઉપરાંત છે પ્રિયામાં પણ છે બંને સરખા છે ટી ઇઝ એઝ હોટ એઝ કોફી કોફી કેટલી ગરમ છે તમે છે જેટલી કોફી ગરમ છે ચા પણ એટલી જ ગરમ છે બંને સરખા ગરમ જ છે એના તાપમાન તમે ટેમ્પરેચર છે તો બંને તાપમાન સરખા જ આવી એવું દર્શાવે છે બંને સરખા છે ટી ઇઝ એઝ હોટ એઝ કોફી જેટલી કોફી ગરમ છે એટલી શું ચા પણ ગરમ છે ટી હતી કેવી ડિગ્રી પોઝિટિવ ડિગ્રી કે જેમાં શું હતું કે જેમાં આપણે સમાનતા દર્શાવતા હતા સરખા પણ દર્શાવતા હતા તો હવે આવે છે કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી તેમાં શું છે તો કે અધિકતા પણ દર્શાવે છે આ છે કરણ છે એ પ્રિયમ કરતા હોશિયાર છે કરણ છે એ પ્રિયમ કરતા ઊંચો છે કરણ છે એ પ્રિયમ કરતા નીચો છે તો ઓછું વર્તન પણ કંઈ જે કંઈ છે તો દર્શાવવા કેમાં દર્શાવી શકાય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં આને આના કરતા ઓછા ગુણ મેળવ્યા છે એવું બીજું કોઈ પણ મેળવ્યું હોય તો એ પણ વર્તનમાં દર્શાવી શકાય જયારે આપણે તમને વધારે ખ્યાલ આવશે અપૂર્વા ઇઝ ટોલર ધેન આનંદ અપૂર્વા ઇઝ ટોલર ટોલર એટલે ઊંચું છે મીન્સ કે અપૂર્વા છે એ ઊંચી છે કોના કરતા ધેન આનંદ અપૂર્વા નામ છે ઇઝ એટલે છે ટોલર એટલે ઊંચા નું જે તો આનંદ કરતા ઊંચી ધેન એટલે ટી એચ એ એન ધેન એટલે ના કરતા આના કરતા બીજા શબ્દ શું આવે ધેન અને આનંદ છે એ નામ છે કે અપૂર્વા ઇઝ ટોલર ધેન આનંદ અપૂર્વા છે એ આનંદ કરતા ઊંચી છે ઓમાં જે એસ આવતું હતું બે ની શબ્દની વચ્ચે જે એસ આવતું હતું એવી રીતે અહીંયા કોઈ પણ શબ્દની પાછળ ઈ આર ધેન લગાડવામાં આવશે ટોલ છે તો ટોલર ધેન પછી લાર્જ છે તો લાર્જર ધેન ફેટ છે તો ફેટર ધેન એવી રીતે ઈ આર ધેન બધામાં લગાડવામાં આવશે પણ અમુક શબ્દ એવા છે કે જેમાં ઈ આર ધેન નહીં પણ લાગે એની પણ આપણે ચર્ચા કરીશું પછી છે ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા તો કે ચાઇના છે એ લાર્જર છે એટલે કે મોટું છે એના કરતા કે ઇન્ડિયા કરતા પછી ત્રીજો ઉદાહરણ ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચાઇના અગાઉના ઉદાહરણમાં શું કીધું ચાઇના ઇન્ડિયા કરતા મોટું છે કે ચાઇના છે મોટું છે અને ઇન્ડિયા છે નાનું છે અને પછીનું ઉદાહરણ શું છે ઇન્ડિયા ઇઝ સ્મોલર એટલે કે ઇન્ડિયા છે સ્મોલ છે નાનું છે ધેન ચાઇના એટલે કે ઇન્ડિયા છે નાનું છે ચાઇના કરતા તો જો અહીંયા બધી જગ્યાએ આપણે શું જોઈએ છીએ કમ્પેરિઝન થતી હોય છે સરખામણી થતી હોય છે કે આ ઊંચું છે આ નીચું છે આ મોટું છે આ નાનું છે આ જાડું છે ટૂંકું છે એવી રીતે પછી પ્રમોદ ઇઝ વાઇઝર ધેન હિઝ ફ્રેન્ડ એટલે કે પ્રમોદ છે એ વધારે ડાયો છે કોના કરતા ધેન હિઝ ફ્રેન્ડ્સ એના જે મિત્રો છે એનો કોઈ મિત્ર છે એના કરતા પ્રમોદ છે એ વધારે ડાયો છે એના કોઈ મિત્ર હશે બરાબર કે જેના કરતા પ્રમોદ છે એ વધારે ડાયો છે તો પ્રમોદ ઇઝ વાઇઝર ડાયો છે ધેન હિઝ ફ્રેન્ડ તેના ફ્રેન્ડ કરતા પછી માય બાઇસિકલ ઇઝ ઓલ્ડર ધેન માય સ્કૂટર કે મારી બાઇસિકલ ઇઝ એટલે છે ઓલ્ડર ઓલ્ડર એટલે જૂની ધેન માય સ્કૂટર એટલે કે મારી બાઇસિકલ સાયકલ જે છે એ વધારે પડતી જૂની છે જેના ક્યાં કરતા સ્કૂટર કરતા સ્કૂટરને 5 વર્ષ થયા હોય સાયકલને 8 વર્ષ થયા હોય તો સાયકલ છે એ વધારે જૂની છે પછી રોમા ઇઝ
shorter than Loba. હવે રોમા નામની છોકરી છે એ કોઈ નીચી છે, shorter છે than Loba કરતા. Loba છે એ ઊંચી હશે અને રોમા છે એ નીચી હશે, તો આપણે શું કહી શકીએ કે Roma is shorter than Loba. એટલે Roma છે એ નીચી છે Loba કરતા. એટલે બે વસ્તુની સરખામણી આપણે કે આપણે કમ્પેરેટિવ ડિગ્રી નો ઉપયોગ કરીશું. પછી છે મનુ ઇઝ ફેટર ધેન કનુ, એટલે કે મનુ છે એ વધુ જાડો છે, વધારે પતલો જાડો છે ધેન કનુ. કનુ નામના છોકરા કરતા, મનુ નામનો છોકરો કનુ નામના છોકરા કરતા વધારે જાડો છે. તો અહીંયા આપણે શું જોયું, તો કે કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બે વસ્તુ આપણે જોઈ. ઇસ્ટેની આપણે શબ્દો જોઈએ, તો કે આમાં શું હતું is what is હમણાં આપણે શું લખતા હતા હોટર ધેન. પછી is long is તો શું હતું longer ધેન. પછી is tall is એટલે કે સરખું ઊંચો હતો taller ધેન, એના કરતાં વધારે ઊંચું હો. હેવી તો કે બસ મૂકે is heavy is સરખો જ વજન છે તો heavier ધેન, એના કરતાં વધારે વજન છે. પછી આવે છે જો અગિયાર સુધી આપણે ER ધેન કરતા હતા, પણ અમુક વસ્તુ એવી રીતે છે બધી જગ્યાએ ન લગાડી શકાય, જેમ કે બ્યુટીફુલ છે એસ બ્યુટીફુલ એસ, તો બ્યુટીફુલર ધેન એવું લાગતું નથી. એના અમુક ઇંગ્લિશ ના પણ પોઝિટિવ કમ્પેરેટિવ છે, તેના પણ નિયમ છે કે અમુક શબ્દ બહુ મોટો હોય પછી એમાં અમુક સ્વર વ્યંજન આવેલા હોય તો એના આધારે ઈઆર ધેન નહીં, પણ અહીંયા પર શું લગાડવામાં આવે છે મોર શબ્દ લગાડવામાં આવે છે. એના આધારે તો કે શબ્દ બહુ મોટો છે અને ઈસીએમાં અમુક સ્વર અમુક સ્વરની સંખ્યા વાળી હોય કે ભેર સ્વર કે રેન્જ હોય તેના આધારે પણ લોકોએ નક્કી કર્યું છે ને, તો એમાં ઈ આર ધેન લગાડવામાં આવતું નથી, પણ શું લગાડવામાં આવે છે આગળ મોર લગાડવામાં આવે છે. પછી એમાં શું છે તો કે અને અત્યારે એના વિશે બહુ ઉદાહરણપૂર્વક ચર્ચા પણ કરવાની, એટલે કેમ કે એટલા બધા શબ્દ આપણને કોર્સમાં પણ તમને નથી આપ્યા એટલા માટે. તો એઝ બ્યુટીફુલ છે એમાં શું આવે છે મોર બ્યુટીફુલ ધેન. પછી એવી રીતે માનો કોઈ હાર્ડવર્ક હોય સખત મહેનત હોય તો કે એઝ હાર્ડવર્કિંગ એઝ, પણ એમાં શું આવશે તો કે મોર મોર હાર્ડવર્કિંગ ધેન. તો કે રાજુ ઇઝ મોર હાર્ડવર્કિંગ ધેન કનુ, તો કે રાજુ છે એ વધારે હાર્ડવર્ક કરતો છોકરો છે કનુ કરતા. એવી રીતે પછી ફૂલિશ એઝ ફૂલિશ એઝ ફૂલિશ એટલે મૂળ, તો એનું શું થાય મોર ફૂલિશ ધેન, તો અહીંયા પણ ફૂલિશર એવું કંઈ થશે નહીં. તો આ અમુક શબ્દો હતા આ બધા શબ્દો તો બેમાં માણિક તેને કહે છે, પણ આ જે બ્યુટીફુલ છે તમારી બુકમાં પણ આપેલો છે. તો આ હતું બહુ સારું સિમ્પલ ટોપિક કે જેનું નામ હતું ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એટલે તુલનાની કક્ષાઓ. તો અહીંયા આપણે આ ડિગ્રીનો ટોપિક બરાબર છે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, જેમાં આપણે બે ડિગ્રીનો અભ્યાસ કર્યો પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીંયા આપણે આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. જય ગુરુદેવ.